હેલો દોસ્તો, વેલકમ ટુ ટ્રાન્ઝિટ એકેડમી. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો. તો જેટકોની અંદર PA1ની ટાયર 2ની એક્ઝામના સિલેબસ વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરશું કે ભાઈ કઈ રીતના એક્ઝામ પેટર્ન છે. જો કે બધાને આઈડિયા છે કે 100 માર્કનું પેપર છે, ટાયર 2નું એક્ઝામ છે, બરાબર. 100 માર્કનું પેપર છે, પૂરેપૂરું ટેકનિકલ છે, એટલે 100-100 માર્કનું ઇલેક્ટ્રિકલનું પૂછવામાં આવશે, બરાબર. અને 0.25 નેગેટિવ માર્કિંગ છે. પેપરનું લેંગ્વેજ ઇંગ્લિશ ને ગુજરાતી બંને છે. તમે નોટિફિકેશન હશે તો એની અંદર જોજો, બરાબર, કે પેપરમાં તમને એવું કીધું ક્વેશ્ચન પેપર વિલ બી ઇન ઇંગ્લિશ એન્ડ ગુજરાતી લેંગ્વેજ ઓનલી, બરાબર. સેકન્ડ ટાયર એક્ઝામની પણ વાત કરી, એટલે ઇંગ્લિશ ગુજરાતી બંનેમાં પેપર હશે, બરાબર. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું 100 માર્કનું પેપર છે. સિલેબસ તમને અહીંયા ફોટો દેખાતો હશે, બરાબર. હવે સૌથી પહેલા નંબરનું તમે જુઓ તો કે ભાઈ આપણે સિલેબસની ચર્ચા કરીએ પછી તૈયારી કઈ રીતના કરવી એના વિશે આપણે જોતા જશું. સૌથી પહેલા છે બેઝિક ઇલેક્ટ્રિકલ, બરાબર, અથવા ઇલેક્ટ્રિકલ બેઝિકની વાત કરી છે. તો એમાં આપણું જે બેઝિક ઇલેક્ટ્રિકલ છે જે આપણે ડિપ્લોમાની અંદર ભણાયો, એસીસી ને ડીસીસી તમે ભણેલા હોય, બરાબર, અથવા એની પહેલાના હોય તો એ લોકો ઇલેક્ટ્રિક સર્કિટ બેઝિક ઇલેક્ટ્રિકલ મૂળ વસ્તુ એ છે. તો બેઝિક ઇલેક્ટ્રિકલની અંદર તો કે ભાઈ સિમ્પલ છે, શરૂઆત આપણે ઓહમના નિયમથી, પછી કરંટ, વોલ્ટેજ, પાવર, વર્ક પાવર અને એનર્જી, એ બધા અહીંયાથી શરૂઆત થાય, બરાબર. ત્યાર પછી ઓહમનો નિયમ, KCL, KVL છે, કિર્ચોફ્સ કરંટ લો, કિર્ચોફનો વોલ્ટેજ લો, થેવેનિસ થિયરમ, નોર્ટન થિયરમ, સુપરપોઝિશન થિયરમ છે, મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ છે. તો આ બધા થિયરમ્સ એની અંદર આવી જાય. ઇલેક્ટ્રિકલ આપણું મેગ્નેટિક સર્કિટ, ઇલેક્ટ્રિક સર્કિટની કમ્પેરિઝન મેગ્નેટિક સર્કિટ. ત્યાર પછી તમે એની અંદર જુઓ તો એસી સર્કિટ આવી જાય. એસી સર્કિટની અંદર બેઝિક એના જે ડેફિનેશન છે, RMS વેલ્યુ, એવરેજ વેલ્યુ, અને ત્યાર પછી એમાં એસી સર્કિટ, સિરીઝ RL સર્કિટ, બરાબર, R પ્યોર રજિસ્ટિવ, પ્યોર ઇન્ડક્ટિવ, પ્યોર કેપેસિટિવ, RL, RC, RLC સર્કિટ, સિરીઝ રેઝોનન્સ, પેરેલલ રેઝોનન્સ, થ્રી ફેઝ, આ બધું બેઝિક ઇલેક્ટ્રિકલની અંદર આવે, બરાબર. અને મોસ્ટ ઓફ બધી પરીક્ષાઓની અંદર બેઝિક ઇલેક્ટ્રિકલનું વેટેજ વધારે હોય છે. એટલે પહેલો સબ્જેક્ટ જે લખેલો છે એ ઇલેક્ટ્રિકલ બેઝિક. ત્યાર પછી બીજા નંબરનો સબ્જેક્ટ છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ મટીરિયલ્સ, બરાબર. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ મટીરિયલ્સ બીજા નંબરનો સબ્જેક્ટ છે જે મોસ્ટ ઓફ ડિપ્લોમામાં ન ભણેલા હોય, પણ ડાયમેગ્નેટિક, ફેરોમેગ્નેટિક, બરાબર, પેરામેગ્નેટિક ટાઇપ્સ ઓફ મટીરિયલ, પછી આ સેમિકન્ડક્ટર, ઇન્સ્યુલેટર, કન્ડક્ટર, એ બધા જે છે એ મટીરિયલ્સની અંદર, એમાંથી તમને અલગ અલગ મટીરિયલ્સમાંથી ક્વેશ્ચન પૂછવામાં આવશે. એના પછી કીધું છે DC મશીન, AC મશીન અને ટ્રાન્સફોર્મર. એટલે સિમ્પલ જે આપણે ACCD આપણે મશીન ભણેલા છે એ ટ્રાન્સફોર્મર, સિંગલ ફેઝ, થ્રી ફેઝ, ઇન્ડક્શન મોટર, સિંગલ ફેઝ, થ્રી ફેઝ, અલ્ટરનેટર એટલે કે સિંક્રોનસ જનરેટર, સિંક્રોનસ મોટર, ત્યાર પછી આપણે DC જનરેટર, DC મોટર અને સ્પેશિયલ મશીન, બરાબર. પણ આમાં DC મશીન, AC મશીન અને ટ્રાન્સફોર્મર કીધું છે એટલે આટલા આપણે એની અંદર કવર થાય. તો એ બધાના કન્સ્ટ્રક્શન છે, વર્કિંગ છે, વર્કિંગ પ્રિન્સિપલ, એના EMF ઇક્વેશન, ટોર્ક ઇક્વેશન, એની કેરેક્ટરિસ્ટિક્સ, બરાબર, મેક્સિમમ પાવર, આપણે મેક્સિમમ એફિશિયન્સીની કન્ડિશનો, એમાંથી તમને ક્વેશ્ચન પૂછવામાં આવે. લોસીસ છે, બરાબર. ત્યાર પછી એના પછી કીધું છે ઇલેક્ટ્રિકલ એનાલોગ ઇલેક્ટ્રોનિક્સ, એનાલોગ સર્કિટ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, બે ભેરું કરેલું છે, એનાલોગ સર્કિટ અને ઇલેક્ટ્રોનિક્સ, બરાબર. એટલે બેઝિક ઇલેક્ટ્રોનિક્સ આપણે ગણતરી કરી શકીએ, તો જે PN જંકશન ડાયોડ છે, ડાયોડ છે, બરાબર. ત્યાર પછી ટ્રાન્ઝિસ્ટર છે, પછી ટ્રાયક છે, ડાયક છે, SCR છે. તો આ બધામાંથી બેઝિક ઇલેક્ટ્રોનિક્સમાંથી રેક્ટિફાયર સર્કિટને એમાંથી તમને ક્વેશ્ચન પૂછી શકે. એનાલોગ છે તો એમાં ઓપેમ્પ ને ઓપરેશનલ એમ્પ્લીફાયર, એમાંથી તમને ક્વેશ્ચન આવી શકે છે. પછી ઇલેક્ટ્રિકલ મેઝરમેન્ટ એન્ડ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, તો કે ભાઈ કયા પ્રકારનું મીટર છે, ઇન્ટિગ્રેટિંગ પ્રકારનું, ઇન્ડિકેટિંગ પ્રકારનું, ત્યાર પછી આપણે જે રેકોર્ડિંગ પ્રકારનું મીટર છે, એવા ક્વેશ્ચન તમને પૂછી શકે છે. મેઝરમેન્ટની અંદરથી ટુ વોટ મીટર મેથડમાંથી પાવર મેઝરમેન્ટવાળા ક્વેશ્ચન પૂછી શકે છે, બરાબર. અને એના પછી સબ્જેક્ટ આપેલો છે તમને કંટ્રોલ સિસ્ટમ, પણ હવે આ સબ્જેક્ટ જનરલી ડિપ્લોમામાં ભણવામાં નથી આવતો, પણ આ લોકોએ સિલેબસમાં આપેલો છે. તો બેઝિક વસ્તુઓ છે કંટ્રોલ સિસ્ટમની, ભાઈ ઓપન લૂપ, ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ છે, એક સ્ટેબિલિટીનો પ્રશ્ન છે, તો કે ભાઈ RH ક્રાઇટેરિયા તમે દાખલો એક વ્યવસ્થિત રીતે બે કરી નાખો તો તમને વાંધો ના આવે, કારણ કે જો GACCL PA1ની પરીક્ષામાં એ લોકો કંટ્રોલ સિસ્ટમમાંથી, RH ક્રાઇટેરિયામાંથી અથવા બેઝિક બ્લોક ડાયાગ્રામ રિડક્શનના જે સૂત્ર છે એના ઉપરથી બેઝિક MCQ પૂછતા હોય છે, તો એ થોડુંક તૈયાર કરી લો તો કદાચ 2-3 માર્કમાં તમને આમાં પૂછાય તો તમને આવડી જાય. તે પછી તમને કીધેલું છે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, બરાબર. તો એ સારો એવો સબ્જેક્ટ છે, 3-4 માર્કનું ઓલમોસ્ટ પાછલી પરીક્ષાઓમાંથી પૂછાતું હોય છે, પણ એટલે ઇઝી 1-2 કલાક વ્યવસ્થિત રીતે તમે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સને આપો તો એમાંથી 2-3 માર્ક તમારા કવર થઈ જાય. જેમ કે ગેટ છે, પછી બુલિયન એલ્જીબ્રા છે, બરાબર, XOR ગેટ, પછી યુનિવર્સલ ગેટ ને એમાંથી, ને પછી સર્કિટ દોરવાનું, એવા બેઝિક વસ્તુઓ તમે એમાંથી કરી લો તો તમને વાંધો ના આવે, બરાબર. પછી જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રિકલ પાવર, જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રિકલ પાવર, એટલે આખું પાવર સિસ્ટમ આવી ગયું, બરાબર. જનરેશન તો કે આપણા થર્મલ, ન્યુક્લિયર,
પછી આપણી પાસે વિન્ડ બરાબર થર્મલ ન્યુક્લિયર હાઇડ્રો વિન્ડ સોલાર આ પાંચ મેઇન બરાબર બાયોમાસમાંથી પણ પૂછી શકે છે ટાઇડલમાંથી પણ પૂછી શકે છે ક્વેશ્ચન ત્યાર પછી ટ્રાન્સમિશનની અંદર ટ્રાન્સમિશનમાં આખું ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન સ્વિચ ગેર પ્રોટેક્શન લઈ જ લેવાનું આમાં ભલે લખેલું નથી પણ સર્કિટ બ્રેકર છે આઇસોલેટર છે ફ્યુઝ છે એમાંથી એમસીક્યુ આવી શકે છે બરાબર એના પછી સર્કિટ થિયરી એટલે એ બેઝિક ઇલેક્ટ્રિકલમાં છે સર્કિટ થિયરીનો મતલબ એવો થયો કે ભાઈ આજે થિયરમ છે થોડુંક વધારે સર્કિટ કેસીએલ કેવીએલ નોડલ એનાલિસિસ મેશ એનાલિસિસ ને થિયરમ્સ ને એમાંથી બરાબર ગ્રાફ થિયરીમાંથી મે બી કદાચ ક્વેશ્ચન આવી શકે પછી નેટવર્ક થિયરી તો સર્કિટ થિયરી નેટવર્ક થિયરી ઇલેક્ટ્રિકલ બેઝિક બધું સેમ જ વસ્તુ છે પછી માઇક્રોપ્રોસેસરમાંથી એમસીક્યુ આવી શકે છે માઇક્રોપ્રોસેસર બેઝિક બરાબર તો 8085માંથી કેટલી પિન છે પછી એના અમુક પિનના વર્કિંગ તમને પૂછી લે ઇન્ટરપ્ટ કેટલી આવે છે એ મોસ્ટ ઓફ જૂની જેટલી પરીક્ષાઓમાં છે એમાંથી ઇન્ટરપ્ટમાંથી એમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે તો એ હું તમને કહી દઉં છું બરાબર અને પાવર ઇલેક્ટ્રોનિક્સ અને ડ્રાઈવ તો પાવર ઇલેક્ટ્રોનિક્સની અંદર ઇન્વર્ટર શું કામ કરે છે ચોપર કઈ રીતના વર્ક કરે છે રેક્ટિફાયર છે થ્રી ફેઝ રેક્ટિફાયર બરાબર ત્યાં એની એફિશિયન્સી એસસીઆર છે ટ્રાયક છે ડાયક છે એસી કંટ્રોલ એસી લોડ કંટ્રોલ એવું બધું તમને પાવર ઇલેક્ટ્રોનિક્સમાંથી પૂછી શકે છે એટલે આ તમને સિલેબસ આપેલો છે બરાબર જે તમારી જે નોટિફિકેશન છે એ નોટિફિકેશનની અંદર તમને આ સિલેબસ આપેલો છે બરાબર તો આના પ્રમાણે તમારે તૈયારી કરવાની થશે હવે મેઇન વસ્તુ એ છે કે આપણે સૌથી પહેલાં તો કે ભાઈ આપણે સૌથી પહેલાં તો કે બેઝિક ઇલેક્ટ્રિકલને તૈયાર કરવું જોઈએ બરાબર બેઝિક ઇલેક્ટ્રિકલ છે એને તમારે તૈયાર કરવું જોઈએ બીજા નંબરનો સબ્જેક્ટ તમારે મશીન અહીંયા હું મશીન લખું છું એટલે મશીનની અંદર તમારે ટ્રાન્સફોર્મર ત્યાર પછી આપણે ઇન્ડક્શન મોટર સિંગલ ફેઝ થ્રી ફેઝ અલ્ટરનેટર બરાબર ત્યાર પછી સિંક્રોનસ મોટર ત્યાર પછી ડીસી જનરેટર ડીસી મોટર આ બધું તમારે એની અંદર માની લેવાનું બરાબર ત્રીજા નંબરમાં તમારો પાવર સિસ્ટમ અહીંયા આપણે પાવર સિસ્ટમ લખીએ છીએ બરાબર એટલે જનરેશન ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન આ ત્રણ મેઇન એવા સબ્જેક્ટ છે જે બધી પરીક્ષાઓની અંદર મોસ્ટ વેટેજ આનું હોય છે બરાબર તમે આપણે તો PA1 આજી વખતે આવેલી છે બરાબર જેટકોની અંદર પણ GSECLના જેટલા જૂના પેપરના સોલ્યુશન કરાવેલા છે ને તો આ ત્રણમાંથી સૌથી વધારે એ લોકો પૂછે છે બરાબર ત્યાર પછી તમે જુઓ ચોથા નંબર ઉપર તમારે છે ને રાખવું હોય ને તો મેઝરમેન્ટ પાંચમા નંબર ઉપર તમારે તૈયારી કરવી હોય ને તો ડિજિટલ કરાય બરાબર ડિજિટલ પછી તમારે એમાં તમને કીધેલું છે ને તો તમારે કંટ્રોલ સિસ્ટમ સાતમા નંબર ઉપર પાવર ઇલેક્ટ્રોનિક્સ બરાબર અને આઠમા નંબર ઉપર માઇક્રો રખાય માઇક્રો પ્રોસેસર પણ આ બધા સબ્જેક્ટ એવા છે કે જેમાંથી છે ને બે ત્રણ માર્ક ચાર માર્ક આજે વખતે 100 માર્કનો પેપર છે તો બની શકે કે આમાંથી પાંચ પાંચ માર્કનું પૂછી શકે બરાબર પણ સૌથી વધારે પ્રાયોરિટી આ ત્રણ ચાર સબ્જેક્ટ જે છે શરૂઆતના છે એના ઉપર વધારે ફોકસ કરવાનું કારણ કે ભાઈ એમાંથી બેઝિક્સ ને બધું વધારે પૂછાતું હોય છે પ્લસ અત્યારે જે લેટેસ્ટ હોય છે લેટેસ્ટ ટ્રેન્ડ હોય છે એનામાંથી પણ થોડુંક તમારે વાંચીને જવું જોઈએ જેથી તમને છે ને ફાયદો થઈ શકે જેમ કે થોડુંક PSCs કાઢા છે એડવાન્સ થોડુંક છે એ બધું એ તમે થોડુંક તૈયાર કરીને જાઓ તો તમને પ્રોબ્લેમ ના આવે કારણ કે હમણાં DGVCLનું પેપર પૂછાણું તેમાંથી વધારે પડતું આજે બાયોમાસમાંથી ઘણા વિદ્યાર્થી કહે બાયોમાસ છે PLCs કાઢા છે સ્ટેટકોમ છે એમાંથી ઘણા ક્વેશ્ચન પૂછાયેલા છે પેપર આવે ને હું સોલ્યુશન કરાવું તે પછી તમને આઈડિયા આવશે કે ભાઈ આપણે કેવું પણ જેટકોનું આ એક PA1ની તૈયારી છે અને જ્યારે ઓલું હતું એ જુનિયર એન્જિનિયર એટલે થોડુંક અલગ પડી શકે છે બરાબર એટલે મેઇન વસ્તુ એ છે કે ભાઈ આ સબ્જેક્ટ ઉપર તમે ફોકસ કરો તો તમને ઘણો બધો ફાયદો થઈ શકે બરાબર હવે બુક માટે હું તમને કહું તો કે જો તમારે સૌથી પહેલા નંબરનું બેઝિક લેવલમાં જવું હોય તો તમારે આરકે રાજપૂત બુક વાંચવી જોઈએ બરાબર આરકે રાજપૂત બુક જે લોકોએ કંઈ તૈયારીઓ ન કરી હોય ને તો એ લોકો આરકે રાજપૂતને એમસીક્યુ વાંચી શકે પછી બીજા નંબરનું તમે છે ને કાં તો જેબી ગુપ્તા બરાબર જે બી ગુપ્તા તમારે સોલ્વ કરવી જોઈએ પણ કદાચ ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્ર માટે થોડુંક અઘરું થઈ શકે કારણ કે ઇંગ્લિશમાં જ બુક આવે છે બરાબર અને ગુજરાતીમાં કોઈ એમસીક્યુ બુક છે નહીં અને અમુક આવે છે અતુલ પ્રકાશનવાળાએ બહાર પાડી છે પણ એ પેપરને એ બધું સોલ્યુશન આપી દીધું છે પણ એ એટલું એ બુક કરવાથી ઇનફ નથી બરાબર એટલે તમારે આરકે રાજપૂત જે બી ગુપ્તા અથવા ત્રીજા નંબરની છે વીકે મહેતા બરાબર વીકે મહેતા આ ત્રણમાંથી કોઈ પણ એક બુકને વ્યવસ્થિત રીતે તમારે કરવાની જરૂર છે બરાબર આ બધા ટોપિક છે આની અંદર આ ત્રણે ત્રણ બુકમાં કવર થાય છે વીકે મહેતામાં થોડાક દાખલા ને એ વધારે છે બરાબર પણ સારું એવું કવર થાય છે તમારે તમારી અનુકૂળતા મુજબ આમાંથી કોઈ પણ એક બુક લઈ અને એના એમસીક્યુની પ્રેક્ટિસ કરવાની જો હું અહીંયા એમ નથી કહેતો કે આમાંથી પૂછાય છે આ એમસીક્યુ પ્રેક્ટિસની વાત છે આ તમારે થિયરી તૈયાર કરવી પડે તમારા કોન્સેપ્ટ ક્લિયર કરવા પડે બરાબર તે પછી તમે એમસીક્યુની પ્રેક્ટિસ કરો એટલે તમને ઘણું બધું ફાવટ આવતી જાય વધારે સમય નથી એટલે એમસીક્યુને સાથે સાથે તમારે તૈયાર કરતું રહેવું પડે બરાબર કારણ કે પરીક્ષા કોઈ પણ સમયે આવી શકે છે બરાબર એટલે પહેલાંથી જ હું તમને કહેતો હતો કે ભાઈ વહેલાથી વાંચવાનું ચાલુ કરી દો તો તમને વાંધો ના આવે હજી નોટિફિકેશન ગમે ત્યારે આવી શકે છે કે ભાઈ આ મેરિટ છે અને મેરિટ પછી સીધું અમે આ તારીખે પેપર લઈ લઈશું
બરાબર. એટલે મેઇન વસ્તુ એ છે કે આ ત્રણમાંથી કોઈ પણ એક બુક અથવા તમારે ગુજરાતી વાંચવી હોય તો અતુલ પ્રકાશનની બુક વાંચી શકો છો, એમસીક્યુની આવે છે વિદ્યુત સહાયકની, પણ મેઇન એ એટલું ઇનફ નથી, એ તમને એક થોડુંક કોન્ફિડન્સ દેવડાવી શકે કે ભાઈ આલો કાંઈ નથી વાંચ્યું તો એટલું કરી શકે. અને બીજા નંબરનું વસ્તુ છે GSECL PA1 જૂના પેપર તૈયાર કરો. જૂના પેપરના બધા જ સોલ્યુશન મેં કરાવેલા છે, બરાબર. તો એ બધા પેપર તમે વ્યવસ્થિત રીતે સોલ્વ કરો, વિડીયો છે વિડીયો જુઓ અથવા તમે તમારી જાતે સોલ્વ કરો, એટલે તમને આઈડિયા આવશે ભાઈ કેવા કેવા ક્વેશ્ચન પૂછાય છે. કારણ કે આઈપીએ વનની એક્ઝામ છે, બરાબર. થોડું ઘણું અગર અલગ હોઈ શકે, કારણ કે ઓમાં 60 માર્કનું, ગઈ વખતે જે પેપર પેટર્ન હતી 60 માર્કની હતી, 60 માર્કનું ટેકનિકલ હશે, આ જે વખતે 100 માર્કનું છે, બરાબર. તો માનો કે ભાઈ આમાં 15 માર્કનું પૂછતા હતા, આજે વખતે 20 કે 25 માર્કનું બેઝિક ઇલેક્ટ્રિકલ પૂછે, મશીન 20 માર્કનું પૂછે, બરાબર. એ રીતના છે, ડિપ્લોમા બેઝ એક્ઝામ છે એટલે એ પ્રમાણે તમારે તૈયારી કરવાની થશે, ઓકે. અને ટેસ્ટ આપણા ટ્રાન્ઝિયન્ટ એકેડમીની બધી ટેસ્ટોની લિંક છે, બરાબર, ટેલિગ્રામ ગ્રુપમાં બધી જગ્યાએ આપેલી છે, તો એ બધી ટેસ્ટો તમે આપો એટલે તમને આઈડિયા આવશે ભાઈ તમે વાંચેલું છે એ તમને કેટલું આવડે છે, ઓકે. તો એનાથી તમને ઘણો બધો બેનિફિટ થશે. એટલે પહેલા તમે આ બધા વ્યવસ્થિત રીતે તમારા સબ્જેક્ટ તૈયાર હોવા જોઈએ, બરાબર. મોસ્ટ ઓફ તમારા 3-4 સબ્જેક્ટ એવી વ્યવસ્થિત રીતે હશે ને તો તમને પ્રોબ્લેમ નહીં આવે. આમાં થોડું બેઝિક બધું તમારે કરતું જોવે. પાવર ઇલેક્ટ્રોનિક્સમાં થોડું ધ્યાન રાખવાનું, કારણ કે એમાંથી હવે બની શકે કે થોડુંક વધારે પૂછી શકે, બરાબર. બાકી કંટ્રોલ સિસ્ટમમાં બહુ હાર્ડ ન પૂછે, હાર્ડ એન્ડ ફાસ્ટ સિમ્પલ વસ્તુ છે કે ભાઈ આરએચ ક્રાઇટેરિયા બેઝિક, કારણ કે જૂના પેપરોમાંથી પૂછેલું છે એ પ્રમાણે કહું છું. આરએચ ક્રાઇટેરિયા છે, બ્લોક ડાયાગ્રામ રિડક્શન કે સિગ્નલ ફ્લો ગ્રાફ, એમાંથી ક્વેશ્ચનો આવતા હોય છે, તો એ બેઝિક વાળું તમે વ્યવસ્થિત રીતે કરી લો તો તમને પ્રોબ્લેમ ના આવે. પાવર ઇલેક્ટ્રોનિક્સ એમાંથી, SCR માં એમાંથી, એના કન્સ્ટ્રક્શન એની બધામાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે. એટલે આ સિલેબસ થાય, બરાબર. તે પછી તમારે એમસીક્યુ હરવાર પ્રેક્ટિસ કરતું જાઓ અને આમાંથી કોઈ પણ એક બુક લઈ તમે એની પ્રેક્ટિસ ચાલુ કરજો, બરાબર. PA1 ના જે જેટકો PA1 ના પેપર જૂના નથી પણ GSECL ના છે તો જૂના પેપર આપો અને ટેસ્ટ આપો, એટલે તમને ઘણો બધો ફાયદો થશે, બરાબર. બાકી કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો, ઓકે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.